શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંબાજી બીજો દિવસ યાત્રિકોના પ્રતિભાવોમાં ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના 39 સભ્યોએ એસટીની વિનામૂલ્યે મુસાફરી અને સુવિધા બદલ તંત્રનો આભાર માન્યો. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી સુધી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્ય મહોત્સવમાં ભાગ લઈ શકે માટે વિશેષ સેવાયજ્ઞના ભાગરૂપે રોજની 750-205 દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે, જેનો હજારો લાખો મુસાફરો લાભ લઈ 51 શક્તિપીઠ મહોત્સવ માણવા આવી રહ્યા છે. બસોમાં નિઃશુલ્ક મુસાફરી સાથે ચા, નાસ્તો અને પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના લીધે મુસાફરો યાત્રિકો રાજી ખુશીથી પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા આવી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજન બદલ સરકારનો આભાર માની રહ્યા છે. ગાંધીનગર જય અંબે પરિવાર ટ્રસ્ટના 39 સભ્યો સાથે અંબાજી શક્તિપીઠ મહોત્સવમાં આવેલ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે એસટી તંત્ર દ્વારા ખૂબ જ સારી સુવિધા આપવામાં આવે છે. અમે ગાંધીનગરથી અંબાજી આવ્યા છીએ અને પરત પણ એ જ બસમાં જઈશું. બસમાં અમને ચા, પાણીની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે. ગાંધીનગરના 14 જિલ્લામાં 70 બસો મૂકવામાં આવી છે, એમ જણાવી ગુજરાતી ધર્મપ્રેમી જનતાને અવસરનો લાભ લેવા અપીલ કરી હતી. તો ખેડ બ્રહ્મા તાલુકાના દેદોલવા ગામમાંથી મોટી સંખ્યામાં મહિલા યાત્રિકો શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા, જેમણે એસટી બસોની સુવિધાથી સંતોષ વ્યક્ત કરતા ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. તેમજ એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શનો લાવવો મળ્યો એ બદલ ધન્યતા અનુભવી હતી. તેમણે પાર્કિંગ અને ત્યાંથી મિની બસ દ્વારા શક્તિપીઠ સુધી જઈ લઈ જવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા ખૂબ જ સરસ હોવાનું જણાવી ખૂબ જ આનંદ થયો હોવાનું જણાવ્યું. જ્યારે વડગામ તાલુકાના ગીડાસણમાંથી પણ મોટી સંખ્યામાં માઈ ભક્તો બસ દ્વારા અંબાજી આવ્યા હતા. ફલજીભાઈ ભટોળ નામના યાત્રિક મુસાફરે જણાવ્યું કે અમે 40-45 જેટલા લોકો એસટી બસ દ્વારા અંબાજી આવ્યા છીએ. અમને ખૂબ જ સારી સુવિધા પૂરી પાડવામાં આવી છે. પાણી અને નાસ્તા સાથે ગબ્બર તળેટી અને ત્યાંથી 51 શક્તિપીઠ સ્થળે લઈ જવા માટે ખૂબ જ સારી સવલત આપવામાં આવે છે. મુસાફરો કોઈપણ જાતની અગવડ વગર આવી શકે એવું સુંદર આયોજન કરવા બદલ સરકારનો અને એસટી વિભાગનો આભાર માન્યો હતો. આજે અમે અંબાજી ખાતે ખેડબ્રહ્મા તાલુકાની દેરોલવા ગ્રામ પંચાયતથી સરકાર દ્વારા જે બસો ફાળવવામાં આવી હતી એની અંદર અમે બધા બેસી અને સરસ રીતે અમને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું, પાણીની એ સાથે સગવડ હતી. અને અમે અહીંયા સરસ ત્યાંથી પાર્કિંગની અંદર આવ્યા અને ત્યાંથી આરટીઓ સુધી જે રિક્ષા નિઃશુલ્ક હતી એની અંદર બેઠા અને ત્યાંથી અમે સરસ બસોની વ્યવસ્થામાં અહીંયા આવ્યા છીએ. અને ખરેખર અમને બધા જોડે જ છીએ અને બધાને સરસ આજે આનંદ પણ થાય છે કે એક જ જગ્યાએ અંબાજી ખાતે 51 શક્તિપીઠ કે જે જુદી જુદી જગ્યાએ આપણે ફરીને ના કરી શકીએ, જે એક જ જગ્યાએ બધા જ તમામ 51 શક્તિપીઠોના ખૂબ સુંદર રીતે આપણે એમ કે દર્શન કરી શકીએ, એટલે અમે એમ કે ભારત સરકાર અને ગુજરાત સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય અંબે. મારું નામ ભટોળ ફલજીભાઈ કરશનભાઈ. અમે મોટી ગીડાસણ ગામથી આવ્યા છીએ, વડગામ તાલુકો. અમે 40-45 યાત્રીઓ આવ્યા છીએ. આ જે 51 શક્તિપીઠોનો અહીંયા છે કાર્યક્રમ એ ખૂબ જ સુંદર છે અને જે અમને મોટી ગીડાસણથી અંબાજી સુધી આવ્યા તેમાં પણ કોઈ અગવડતા પડી નહીં સરકારશ્રીનો, એ પણ બસ વ્યવસ્થા ખૂબ જ સારી હતી અને ત્યાં અમને ઉતાર્યા અંબાજી, ત્યાંથી અમને અહીંયા શક્તિપીઠો સુધી લાવવામાં આવ્યા. એ પણ કાર્યક્રમ ખૂબ જ સારો હતો. જે બસની વ્યવસ્થા હતી એ ખૂબ જ સુંદર હતી અને સરકારશ્રીએ જે આ શક્તિપીઠોનું માતાજીની શક્તિપીઠોના પ્રદક્ષિણાની યોજના કરી છે એ ખૂબ જ સારી છે અને આવો ભવ્ય કાર્યક્રમ દર વર્ષે થઈ રહ્યો છે અને તમામ કેટલાય શ્રદ્ધાળુઓ આમાં ભાગ લઈ રહ્યા છે અને કેટલાય શ્રદ્ધાળુઓ અલગ અલગ માતાજીનો અને બધા જ શક્તિપીઠોના દર્શન કરી રહ્યા છે, એક લાહોર મળી રહ્યો છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. મારું નામ વિષ્ણુભાઈ પટેલ છે. અમે ગાંધીનગરથી આવીએ છીએ. અમારું ગાંધીનગર જૈન પરિવાર ટ્રસ્ટ ગાંધીનગરથી અમે 39 યાત્રીઓ સરકારી બસમાં નીકળ્યા હતા. સવારે 5:30 વાગે બસ આવી ગઈ હતી અને અમે ખેડ બ્રહ્મા થઈ અને એ રૂટ ઉપર થઈને આવેલા છીએ. ગાંધીનગરમાંથી 14 બસો મૂકેલી છે અને ગાંધીનગર જિલ્લામાં કુલ 70 બસો સરકાર દ્વારા નિઃશુલ્ક આપવામાં આવેલ છે અને બસની અંદર અમને સરકાર તરફથી પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ગબ્બર પરિક્રમા કરી અને પછી પરત ગાંધીનગરનું પાર્કિંગ જે અંબાજીમાં છે એ દર્શન કરીને ત્યાં જઈશું. ત્યાંથી બધાને પાછા એ નાઈ જ બસમાં પરત લઈ જવામાં આવશે. ખૂબ સુંદર સગવડ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, આરાસુર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે અને એનો લાભ સૌ યાત્રીઓ સરસ રીતે લે એવી માને પ્રાર્થના કરું છું. બોલો જય અંબે.